બનાસકાંઠાના સરહદી થરાદવાવ પંથકની અભણ અને ભોળી મહિલાઓનો ફાયદો ઉઠાવીને તેમના દાગીના ચળકતા કરી આપવાના બહાને તેમની સાથે ઠગાઈ કરતા હોવાના કિસ્સાઓ અવારનવાર બંધાવે છે. જો કે ખબર પડે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે અને આવા ઠગો ગામ છોડી પણ ચૂક્યા હોય છે. પરંતુ થરાદ તાલુકાના નારોલી ગામમાં કોઠી ગામે આજે સવારે બાઇક પર બે આવા ઠગો આવ્યા હતા અને લોકોને શંકા જતા તેમને પકડીને તપાસ કરતા તેમની જોડેથી ત્રણ ખાના ધરાવતા થેલા અને તેમાં કેમિકલ, બાલદીઓ, સાણસી સહિતના સાધનો સાથે ગ્રામજનોએ ઝડપી લીધા હતા. તેમજ તેમની આકરી પૂછતાછ કરતા તેમણે જવાબ આપવામાં ગલ્લા દલ્લા કર્યા હતા. તેનો અને થોડો મેથીભાગ ચખાડતો વિડીયો પણ વાયરલ કરી સાનમાં સમજી જવાની ચીમકી આપી વહેલામાં વહેલી તકે ગામ છોડી જવાની તાકીદ પણ કરી હતી, જેથી ગ્રામજનોની વાતો પરથી ગત વર્ષે આવી રીતે મહિલાઓના 3 લાખની કિંમતના દાગીનાઓની પણ ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું હતું. ગ્રામજનોએ એક બહેનની એકલતાનો ફાયદો ઉઠાવી તેના દાગીના લઈ જતો રહેતો નજીકમાંથી ગ્રામજનો તેને શોધતા આવી પહોંચ્યા હતા, જ્યાં એક મહિલાના દાગીના તેને ચળકતા કરી આપવાના બહાને ખોલી પણ દીધા હતા. ગ્રામજનોના મેથીપાકના કારણે શખ્સે તેના બિસ્તરા પોટલા સંકેલી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે થરાદ પંથકમાં ભૂતકાળમાં આવા અજાણ્યા શખ્સો આવીને મહિલાઓને દાગીના ધોવાનું કહેતા હોય છે, પછી અસલી લઈને જતા રહેતા હોય છે અને નકલી પધરાવી દેતા હોય છે, અથવા તો એવું કેમિકલ વાપરે છે જેથી સોનું તેમજ ચાંદી ધોવાઈને વજન ઓછું પણ થઈ જાય છે. આવી અનેક મહિલાઓના દાગીના ધોઈને ચળકતા કરી આપવાના બહાને તેમની સાથે ઠગાઈ કરી હોવાના બનાવ પણ બનવા પામેલા છે. ટોળામાં હાજર એક વૃદ્ધ દ્વારા જાણવા મળ્યું હતું કે આ લોકો અમારા ઘરે આવે છે બીજા વર્ષે અને દાગીના ધોવાના બહેને કેમિકલમાં નાખીને અને અંદર અમુક ટકા અસલી સોનું ચાંદી નીકળી જતું હોય છે. આવી રીતે લોકોને ઠગતા હોય છે. આવા લોકોને ગામમાં કે તાલુકામાં આવવા પણ ન દેવાય તેમ અંદર અંદર ટોળામાં ચર્ચાઓ થતી હતી. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. પાલનપુર તાલુકા પોલીસની ટીમે